नमस्कार बाल मित्रों, आज आप सामयिक मूल्यांकन कसोटी डिसेम्बर 2020 धोरण 3 विषय गुजराती आ एकम कसोटी पेपर जो शिक्षक तरफ से तमने आपवामां एकम कसोटी नोटबुक अंदर पद्धतिसर स्वच्छ और सुंदर अक्षरे कई रीते लखी सकता है एना विषे आज विडियो जोवाना छीए। माटे विडियो पर बने रहो, विडियो ने एक लाइक आपो, त्यारबाद अमरा विडियो ने शेर करवा माटे व्हाट्सएप फेसबुक जेवी अन्य एप्लिकेशन अंदर अमरा विडियो जरूर शेर करो। त्यारबाद अमरी चेनल ने सब्सक्राइब करो, बाजू में रहेलो बेल आइकन प्रेस करो, त्यारबाद ओल पर प्रेस करो जेथी आवनारा अमरा नवा विडियो सौथी पहेला तमने मळी रहे। कॉमेंट बॉक्स में जई कॉमेंट जरूर करो। तो दोस्तों शुरू करिए धोरण 3 सामयिक मूल्यांकन कसोटी विषय गुजराती डिसेम्बर 2020 एकम कसोटी नोटबुक ने अंदर पद्धतिसर लखवानी रीत। नमस्कार बाळ मित्रों, धोरण 3 ना बाळको तमारा शिक्षक तरफ थी जे सामयिक मूल्यांकन कसोटी डिसेम्बर 2020 विषय गुजराती जे आपवामां आवी छे एकम कसोटी पेपर काढो। बाळ मित्रों, मारो आ वीडियो तमे कया तालुका के जिल्ला माथी के गाम माथी जे जोई रह्या छो ए तमारे कॉमेंट बॉक्स में मने जरूर लखवानुं छे जेथी मने खबर पड़े कि मारो आ वीडियो कया तालुका में गाम में के जिल्ला में जोवाई रह्यो छे, मने खास ध्यान में आवे। बाळ मित्रों हवे जोईए आपणे वीडियो। बाळ मित्रों एकम कसोटी पेपर काटो एनी अंदर तमे जुओ तो सौथी पहेला लख्युं छे अध्ययन निष्पत्ति आपणे लखवानी जरूर नथी। त्यारबाद आप्युं छे प्रश्न नंबर 1, नीचे आपेला शब्दोनो उपयोग करी अर्थपूर्ण वाक्य बनावो। बाळ मित्रों धोरण 3ना बाळकोए खास ध्यान राखवानुं छे, शुं कहीशुं समझे ने? हाँ, के जे शब्दो आपे छे एनो शब्दोनो उपयोग करी अने अर्थपूर्ण वाक्य बनावानुं छे। अहीं बे शब्द आपे छे, उदाहरणमां जोईए आपणे સસલું અને ધોળું। वाक्य बनाव्युं छे के સસલાનું બચ્ચું રૂ જેવું ધોળું છે અથવા અમારા ઘરે બે સસલા ધોળા છે એમ કરીને તમે વાક્ય બનાવી શકો છો। હવે બાળ મિત્રો આપણે જોઈએ પહેલા નંબરનો શબ્દ આપે છે બે, રિશેષ અને મેદાન। બીજા નંબરે રસોડું સુગંધ, ત્રીજા નંબરે વન અને વૃક્ષ, ચાર નંબર દવા કડવી, પાંચ નંબર માળો અને સલામતી। બાળ મિત્રો આ પાંચે પાંચ તમારે એકમ કસોટી નોટબુકની અંદર લખવાના થાય તો આ રીતે લખવાના જુઓ। સૌથી પહેલાં એકમ કસોટી નોટબુક કાઢ્યા બાદ એની અંદર 32 પાના નંબર ઉપર તમારે આ કસોટી લખવાની છે। સૌથી પહેલાં આપણે ઉપર લખીશું એકમ કસોટી નંબર 7 વિષય ગુજરાતી, તારીખ લખીશું 30/12/2020 અને સમય 9-10 અથવા 10-11 તમારે જે લખવો હોય તે। બાળમિત્રો એક લીટી છોડી અને પ્રશ્ન એક આ રીતે લખીશું, ડાબી સાઈડ જમણી સાઈડ બોર્ડર કરીશું, ત્યારબાદ ટૂંકમાં લખી શકાય કે શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો। હવે બાળ મિત્રો અહીં જો મેં 1 2 3 4 5 એ ખાલી રાખ્યા છે, અહીં જે સામે લખવાનું છે તે તમારે સીધું જ વાક્ય લખવાનું છે। તમારે રિશેષ મેદાન એવું કશું જ લખવાનું નથી, સીધે સીધું તમારે વાક્ય ડાયરેક્ટ લખવાનું રહેશે। બાળ મિત્રો હવે જોઈએ એકમ કસોટી પેપરની અંદર પ્રશ્ન નંબર 2, વાક્યો વાંચી ખૂટતા અક્ષરો મૂકો। શું કરવાનું છે બાળ મિત્રો ખબર પડી ને? હા, કૌંસની અંદર જે અક્ષરો આપ્યા છે એનો ઉપયોગ કરી અને આપણે અહીં વાક્ય પૂરું કરવાનું છે। કૌંસની અંદર આપ્યું છે અને, તો પણ, કે, એટલે, તેથી। બાળમિત્રો આની અંદર જોઈએ આપણે 1-5 ખાલી જગ્યાઓ। 1 નંબર, વિનોદ ખાલી જગ્યા દિનેશ પુસ્તક વાંચે છે। 2, તમે શું ખાઓ છો? શીરો ખાલી જગ્યા કંસાર। 3, અનિલે દાદીને મદદ કરી ખાલી જગ્યા બધાએ તેના વખાણ કર્યા। 4, શામરૂગના પગ લાંબા હોય છે ખાલી જગ્યા તે ઝડપથી ચાલે છે। 5, અંજલિને તાવ આવ્યો હતો ખાલી જગ્યા તેણે કસોટીના જવાબ આપ્યા। બાળ મિત્રો અહીં 5-5 ખાલી જગ્યાની અંદર કૌંસમાંના શબ્દોનો ઉપયોગ અથવા કે અક્ષરોનો ઉપયોગ કરીને તમારે ખાલી જગ્યા પૂરી કરવાની રહેશે। બાળ મિત્રો ખાસ એ તમારે ધ્યાન રાખવાનું છે કે કૌંસમાંના જે શબ્દો કે અક્ષરોનો ઉપયોગ તમે કરો ત્યારે જે ઉપયોગ થયો હોય એની નીચે તમારે ખાસ લીટી કરવાની રહેશે। દાખલા તરીકે પહેલાંમાં આપણે જોઈએ કે જવાબ અને, તો પણ, કે જે જવાબ આવતો હોય એ તમારે એક જવાબ લખી અને એની નીચે લીટી કરવાની રહેશે જેથી આપણને ખબર પડે કે આ શબ્દ કે અક્ષર આવી ગયો છે એટલે આને ફરીથી ક્યાંય લખવાનો નથી। હવે બાળ મિત્રો જોઈએ એકમ કસોટી નોટબુકની અંદર આ રીતે લખી શકાય। એકમ કસોટી નોટબુકની અંદર પ્રશ્ન નંબર 2 લખીશું, ત્યારબાદ નીચે લખીશું ખૂટતા અક્ષરો અને આ રીતે 1 નંબર 2 નંબર 3 નંબર 4 નંબર અને 5-5 નંબરની ખાલી જગ્યાઓ છે જે મેં લખી છે એ પ્રમાણે તમારે લખી નાખવાની રહેશે। પહેલાં તમારે ખાલી જગ્યા લખી નાખવાની છે અને ત્યારબાદ જ ડાયરેક્ટ તમારે જવાબ લખવાના
રહેશે. સીધા જવાબ લખશો તો લખવાની મજા આવશે. બાળ મિત્રો, હવે એકમ કસોટી પેપરની અંદર જોઈએ પ્રશ્ન નંબર 3. આપેલા શબ્દોમાંથી ઓછામાં ઓછા 2 શબ્દો બનાવો. ઉદાહરણ વરસાદ, દર અને સાર. શું કરવાનું છે બાળ મિત્રો, ખબર પડી ને? હા, અહીં ઓછામાં ઓછા 2 શબ્દો બનાવવાના છે. એક જે શબ્દ આપ્યો છે લાંબો એમાંથી, તો જોઈએ આપણે. એક નંબર સફરજન, એમાંથી તમારે સ અને બીજો અક્ષર ઉપયોગ કરી અને 2 કે 3 અક્ષરવાળો શબ્દ બનાવવાનો રહેશે. આની અંદર ઓછામાં ઓછા 2 બનાવવાના છે, પણ આપણે 3 બનાવો તો પણ ચાલે. 1 નંબર, 2 નંબરમાં આપણે જોઈએ અમદાવાદ, 3 નંબરમાં જોઈએ રતન, 4 નંબરમાં વાતાવરણ અને 5 નંબરમાં કરમસદ. આ રીતે 5-5 જે શબ્દો આપ્યા છે એમાંથી 2-2 શબ્દ બનાવવાના રહેશે. એટલે કે કુલ 5×2 એટલે 10 શબ્દો બને. હવે એકમ કસોટી નોટબુકની અંદર લખવાનું થાય તો આ રીતે આપણે લખીશું પ્રશ્ન નંબર 3. જે પ્રશ્ન નંબર 3 છે એ પાના નંબર 33 ઉપર આપણે લખવાનું રહેશે. પ્રશ્ન નંબર 3 લખીશું, નીચે લખીશું શબ્દો બનાવો, અથવા 2-2 શબ્દો બનાવો એ રીતે પણ લખી શકાય. હવે તમે જુઓ તો 1 નંબર, 2 નંબર, 3 નંબર અને 5-5 આપ્યા છે. તમારે શબ્દો બનાવીને સામે લખી નાખવાના રહેશે. 3 બનાવશો તો તમારા મગજનો વિકાસ થશે, એટલે 3-1 બનાવી શકાય અને 4 પણ બનાવી શકાય. હવે જોઈએ આપણે એકમ કસોટી પેપરની અંદર પ્રશ્ન નંબર 4. નીચેના ચોરસ બોર્ડમાંથી સમાનાર્થી શબ્દોની જોડી શોધો. એ સમાનાર્થી શબ્દોની જોડી આપી છે અને તમે જો કોઠો પણ આપ્યો છે. બાળ મિત્રો, આ કોઠો કોઈએ લખવાનો નથી, એમાંથી ફક્ત જવાબ શોધીને આપણે લખવાના રહેશે. હવે જોઈએ સમાનાર્થી શબ્દ કયા અહીંયા પહેલાં આપ્યા છે એ જોઈએ. સાગર, દીકરો, શહેર, જંગલ અને આંખ. હવે આ 5-5 આપ્યા છે એના જવાબો તમારે આ કોઠામાં છે, પરંતુ કોઈ બાળકે આ કોઠો દોરવાનો નથી. હવે એકમ કસોટી નોટબુકની અંદર લખવાનો થાય તો આ રીતે લખીશું પ્રશ્ન નંબર 4. એક લીટી છોડીને લખીશું સમાનાર્થી શબ્દ અને ત્યારબાદ આ 5-5 મેં જુઓ ત્યાં કોઈ ક્રમ આપ્યા નથી, એટલે મેં આ રીતે સાગર, દીકરો, શહેર, જંગલ અને આંખ એની આગળ આ રીતે ફૂદડી દોરી છે અને સામે તમારે જવાબ લખવાના રહેશે. હવે બાળ મિત્રો, એકમ કસોટી પેપરની અંદર જોઈએ પ્રશ્ન નંબર 5. બતક વિશે 5-6 વાક્ય લખો. હવે આપણે શું કરવાનું છે, બતક વિશે 5-6 વાક્ય લખવાના છે. જે તમે પાઠ ભણી ગયા છે તો એ પાઠમાંથી આ બતક વિશે લખવાનું કહ્યું છે. બાળ મિત્રો, હવે એકમ કસોટી નોટબુકની અંદર લખવાનું થાય તો આ રીતે આપણે લખીશું. જુઓ પ્રશ્ન નંબર 5 અને ડાબી સાઈડ જમણી સાઈડ બોર્ડર કરીશું. ત્યારબાદ એક લીટી છોડી અને બતક વિશે 5 વાક્યો લખો, અથવા બતક વિશે વાક્યો એમ કરી તમારે એક લીટી છોડી અને આ રીતે બતક લખવાનું છે અને ત્યારબાદ એના વિશે 5 વાક્યો લખવાના રહેશે. આપણે 5-6 વાક્યો કયા છે, પણ એક વધારાનું લખી શકાય, એટલે કે 7-1 વાક્યો પણ તમે લખવાય તો લખી શકો છો. બાળ મિત્રો, દરેક પ્રશ્ન પૂરો થાય ત્યારબાદ આપણે ફરજિયાત એક લીટી છોડવાની રહેશે. ધોરણ 3ના બાળકોએ પેન્સિલનો ઉપયોગ કરીને લખવાનું રહેશે. બાળ મિત્રો, મેં તમને રીત સમજાવી છે, એના કરતાં પણ તમારી જોડે સરસ રીત હોય તો એનો ઉપયોગ કરી તમે લખી શકો છો. પરંતુ મેં તમને બતાવ્યું છે એ પ્રમાણે તમે લખવા પ્રયત્ન કરશો તો ચોક્કસ તમને સારા એવા માર્ક્સ મળશે અને તમારા શિક્ષકને જોવાની પણ મજા પડશે. બાળ મિત્રો, વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક આપજો અને તમારા આજુબાજુમાં મિત્રોમાં જરૂર આ વિડીયો શેર કરજો, જેથી એ બાળકો પણ આ રીતે પદ્ધતિસર, સરળ, સ્વચ્છ અને સુંદર અક્ષરે એકમ કસોટી નોટબુકની અંદર આ એકમ કસોટી લખી શકે અને એમને પણ સારા એવા માર્ક્સ મળે. બાળ મિત્રો, કોમેન્ટમાં જઈ અને તમે આ વિડીયો કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો એ જગ્યાનું ખાસ નામ લખજો. બાળ મિત્રો, મળીશું એક આવા સરસ મજાના નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આવજો. જય હિન્દ.